વાલા ભક્તો, બ્રહ્માનંદ સ્વામીનું એક ભજન સંભળાવું છું. મને થોડું એ ભજન ગમે છે વર્ષોથી. તમે બધા સાંભળજો અને રાજી થાજો. સહજાનંદ સુખ કારી રે સલુણી સભી. સહજાનંદ સુખકારી રે સલુણી છબી. સહજાનંદ સુખકારી રે સલુણી છબી. સહજાનંદ સુખકારી રે જ્ઞાન ધરો સલુણી છબી. વેદાંતિ અરૂપી કહે છે ન્યાય અનુમાને લે છે. સહજાનંદ સુખકારી રે સલુણી છબી. સહજાનંદ સુખકારી રે સલુણી છબી. સલુણી છબી કહે અનુમાને મુનિવરને નાવે ધ્યાને. નિગમ કહે અનુમાને મુનિવરને નાવે ધ્યાને. વાલો તે આભિને વાને રે સલુણી છબી. વાલો તે સહજાનંદ સુખકારી રે સલુણી છબી. સહજાનંદ સુખકારી રે સલુણી છબી. સલુણી છબી પ્યારો રે સલુણી છબી. ભગત રૂપ તેલા પ્યારો રે સલુણી છબી. સલુણી છબી સલુણી છબી.
वाला भक्त, आ पद प्रगट पुरुषोत्तम भगवान स्वामी नारायण नी सामे बेसीने नंद संते गायेलू छे। ते आ ब्रह्मानंद नो स्वामी रे, वालो ते आ भीने वाने रे, प्रगट रूप ते आ प्यारो रे, एम आ आ आ निर्देश करेलो छे। आवा अनमोल पदो अपना संप्रदाय में छे। भगवान ने जेने नजरो नजर भाया छे, भगवान ने जेने पोताने काने सांभळ्या छे, जेवो भगवान नी साथे वर्षो सुधी रह्या छे, એવા મહામુક્ત મહાપરબ્રહ્મને અનુભવી ચૂકેલા આ પુરુષોએ આ અદ્ભુત વાણી પદરચનાઓ આપણને ભેટ આપી છે। આપણે નસીબદાર છીએ, આ ખજાનો આપણી પાસે છે, અને ગાઈએ, આમાંથી રસ ચૂસીએ, મહારાજનું આમાંથી સુખ આવે છે। આમાં બહુ બળ છે, આ શબ્દો તાકાતવાળા છે। ભગવાન જ્યારે મનુષ્ય હોય ત્યારે એનો મહિમા, એનો નિશ્ચય રાખવો એ સામાન્ય વાત નથી। બધા લોકોની દ્રષ્ટિમાં એવું છે કે ભગવાન ધામમાં હોય, બધાના મગજમાં એવું છે કે ધામ આમ ઉપર હોય, ત્યાં કોઈ જગ્યા છે, તેજ છે, એમાં ભગવાન છે। પણ એ જ આ એવો જ જોરદાર નિશ્ચય કાંકરી ન ખરે એવો પ્રગટ પુરુષોત્તમમાં થાય એને મુક્તત્વ કહેવાય, એને ભક્તત્વ કહેવાય, એને પારપાયમાં કહેવાય, એને પામી ગયા કહેવાય। આપણી ભાષામાં કહીએ તો એને ખાટી ગયા કહેવાય। અને એવા કોઈ પુરુષ જ્યારે એમ કે આ, ત્યારે ત્યાં આનંદ કેટલો હશે, એને સુખ કેટલું છે, એને કેફ કેટલો હશે, કેવા અંદરથી એ ભરાયેલા પૂર્ણ કામ હશે। બસ આ જે નશો છે ને, એને બીજા ઘાટ થવા ન દે। આ જે કેફ છે ને, એને મુજાવા ન દે। આ કેફ એને હંમેશા ગમે તે પરિસ્થિતિમાં આનંદથી ભરેલા રાખે। આ શીખવા જેવું છે। પરમેશ્વરની ખુમારી કોઈ અલૌકિક ન્યારી ચીજ છે। મારી અને તમારી થોડીક તકલીફ એ છે કે આપણને પરમેશ્વરના મહાત્મ્ય જ્ઞાનની જેટલી જરૂર છે એટલું કદાચ નથી, ખૂટે છે। એટલે આપણને પંચવિષય લૂંટે, અંતઃશત્રુ લૂંટે, માયા લૂંટે, જગતના જીવ લૂંટે, કારણ કે આપણને ભગવાનનો નિશ્ચય ખૂટે છે।
એટલે આપણે જગતથી ભોળવાઈ જઈએ, સંબંધીથી ભોળવાઈ જઈએ, માયાથી ભોળવાઈ જઈએ, વિષયથી ભોળવાઈ જઈએ, અંતઃશત્રુ મન ઇન્દ્રિયો અંતકણ ભોળવી દે, એનામાં ઓળઘોળ કરી નાખે, કરી નાખે. ઓલો કેફ નહીં ને, એટલે એકવાર કેફ આવી જાય. મહારાજે વચનામૃત સારંગપુરના પ્રથમમાં એમ કહ્યું કે આવા મોટા પુરુષોત્તમ એને મૂકીને આ નરકના કુંડ જેવા વિષયમાં હું શું મન લઈ જાઉં, આમાં શું લેવાનું. જ્યારે ભગવાનનો અંદરથી મહિમા થાય ને ત્યારે એક એવું બળ આવે, એમાં શું એમ એમ થઈને હવે એમાં શું લેવાનું, આવું સુખ મૂકી એમાં શું લેવાનું. જ્યાં સુધી આવું પ્રગટ અવલંબન સુખનું જે આમ તાદૃશ્યપણું ન અનુભવાય, કહેતા એ સુખમાં જેની દૃષ્ટિ ન પહોંચી હોય એને જગતમાંથી નીકળવું બહુ ભારે પડે ભાઈ. એનું કામ નથી કે એ જગતમાંથી નીકળી શકે, પણ જેને કાંઈક અનુમાન થઈ ગયું છે કે ભગવાન આવા છે, હજી માની લો કે પ્રત્યક્ષ અનુભવ નથી થયો પણ પાકું જો અનુમાન છે, તો પણ એ નિષ્ઠાને બળે અવશ્ય ભજન કરે, અવશ્ય માયા તરે. આ વાત હાવ હાચી માનજો. વાલા ભક્તો, કેટલાય શાસ્ત્રોમાં ભગવાનની ચર્ચા છે. ભગવાન વિશે લગભગ સંતો ઋષિ મુનિઓએ અવતારોએ બધાએ લખ્યું છે. આમાં કહ્યું ને વેદાંત, ન્યાય, નિગમ, આ બધા શાસ્ત્રો છે. એ ભગવાનના અમુક ગુણને વિશેષતઃ પ્રતિપાદન કરે, બીજા બધા એ બધામાં બધું લખ્યું તો હોય પણ મુખ્ય કોઈ વાત ઉપર વજન વધારે હોય. વેદાંત ભગવાનને અરૂપ કહે છે, ન્યાય એમ કહે છે કે અનુમાનથી એને જોવાય, નિગમ પણ એમ કહે છે. પણ બ્રહ્માનંદ સ્વામી કહે છે તે વાલો સંતો મારે છે, સંતો. સંત ભગવાનની અભિવ્યક્તિ છે. રાજકોટ ગુરુકુળના મહાન સંત જોગી સ્વામીને યાદ કરીશ. એ ધામમાં ગયા પછી એમના અગ્નિ સંસ્કારની જગ્યાએ એક છત્રી બનાવી છારોડી ગુરુકુળમાં, એનું જ્યારે ઉદ્ઘાટન હતું ત્યારે અમે ત્યાં ગયા હતા. ત્યાં રમેશભાઈ ઓજા ભાગવત કથાકાર આવ્યા હતા. ત્યારે એમણે એક વાત કરી હતી, એ તો બહુ મોટા વિદ્વાન છે, બ્રાહ્મણ છે, કથાકાર છે, ભગવાનના ભગત છે. એની રીતે એવું કહેતા હતા કે કોઈ એવું કહે કે ભાઈ ભગવાન આપણી યારે બોલે, ભગવાન આપણું જમે, ભગવાન આપણે ઘરે આવે, તો મેં એને કહ્યું કે આવે ને, ભગવાન આપણી સાથે બોલે ને, ભગવાન આપણે જમાડીએ જમે. તારે કે કેવી રીતે, કેમ બોલે, કેમ જમે, આપણે ઘરે ક્યાંથી આવે? પછી એણે એવું કહ્યું કે સંત છે ને એ ભગવાનની અભિવ્યક્તિ છે. તમારે યારે સંત બોલે છે તો ભગવાન બોલે છે. તમે જમાડો અને સંત જમે છે તો તમે એમ કેમ માનો છો કે સંત જમે છે, એ ભગવાન જમે છે. એ ભગવાનનું સ્વરૂપ છે. પરમેશ્વરનું પ્રગટ સ્વરૂપ, અભિવ્યક્તિ એટલે વ્યક્ત થયેલા, પ્રગટ થયેલા ભગવાન સંત રૂપે, એવું કહેતા હતા. જેને ભગવાન ઓળખાઈ જાય, ભગવાન પકડાઈ જાય, એને સુખ બહુ રહે.
એને અંદરથી આનંદ આવ્યા જ કરે. એ બોલે તેવા લો સંતો માં રહે છે રે સલુણી છે. મને ઓલી વાત હજી નથી ભૂલાતી. અમે ઓળિયામાં ઘણું રહ્યા હતા 8 મહિના જેવું, ને ત્યાં ધ્યાન કરવા જતા સવારે મંગળા આરતી કરી, હજી પૂરો અંજવાળું ન થયું હોય અમે ઉપડી જતા. બાબુભાઈ કાથરોટિયા ત્યાંના મોટા ભગત છે, એને અમે જાતા ત્યાં ખેતરામાં, વાંકડામાં, બાવળિયામાં જઈને બે હતા. તે બપોર સુધી, બપોરે આવતા એમ 8 મહિના કર્યું. પછી પાછા બપોરે ઠાકોરજી જાગે ને હાડા તેને પાછા ઉપડી જાય, સંધ્યા આરતી આવતા. ત્યાં જવાનું, જાડવાની છાંયે, બાવળિયાની છાંયે બેહવાનું, બધા નોખા નોખા બેહે. ત્યાં કાંઈ વાતું બાતું નહોતા કરતા, બસ બે હતા. એમાં એના કોક હગ આવ્યા એટલે આ બાબુભાઈ કે અમારે તો ધ્યાન કરવા જવું છે, તમારે આવું? આવું. હવે આયરે થયા, હવે એનો વિષય નહીં. અમે તો ત્યાં એક વાંકડું હતું ગયા, પછી અમે બધાએ હવે રેતી ઢગલા કર્યા બે વારો, આસન બાસન નહીં, આમ આમ રેતી ભેગી કરી, પછી રેતીમાં છે બેસી. એટલે ઓલો ભાઈ અમારને જોયા કરે, પછી બાબુભાઈને એમ થયું કે આ શું સમસ્યા ને શું કરશે, આને ધ્યાન તો કંઈ આવડે નહીં. પછી એણે એને એવું કીધું, જો આ સંતો ધ્યાન કરે છે ને, એ તમને ધ્યાન ન ફાવે ને ન અનુકૂળ આવે તો તમે આ સાધુને આમ જોઈ રહેજો, આ સાધુમાં ભગવાન છે અને આમ જોઈ રહ્યો કે એમ કહીને પછી એ ધ્યાનમાં બેઠ. અમે બધા ધ્યાનમાં બેઠ. ખ્યાલ આવ્યો તમને? તેવાલો સંતો મારહે છે રે સલુણી છે. વેદાંતમાં એને અરૂપી કે છે, ન્યાય એને અનુમાને લે છે, અને એ વાલો સંતો મારે છે, આ ભક્તો મારે છે, સલુણી છે. કેટલો હેતાળ શબ્દ છે સલુણી છબી, સલુણી છબી. પ્રગટ પુરુષોત્તમ નારાયણ વિશે આ લાડુદાન ગઢવી આબુ વિસ્તારમાં ખાણ ગામના આ ચારણ મહા મોટા શીઘ્ર કવિ કેવા મોહ પામ્યા છે, કેવા એણે એ સહજાનંદજીને ઓળખ્યા છે, છલુણી સુધી મહિમા હોવો જોઈએ કે વાહ મહારાજ, વાહ મહારાજ. પછી સાંભળ્યા કરે. મેં સ્મૃતિ વિશે આજે જ વાત કરી હતી. હા, આજે જ કહેતો હતો ને બપોરે કે સ્મૃતિ ઇમ્પોર્ટન્ટ માં ઇમ્પોર્ટન્ટ છે. બસ એ સ્મૃતિ પછી યાદ આવ્યા કરે. જેટલા ભગવાન આવે એટલું હૃદય ઠરે અને એમાં નરી શાંતિ જ ભરી છે, અંગ અંગમાં નર્યું સુખ ભર્યું છે, કાંઈ કરવાની જરૂર નહીં. શ્રીજી મહારાજ એટલે આનંદનો ઘુઘવતો દરિયો, આપણે એને સમજતા નથી. એનું એમને સદૈવ દુઃખ રહે છે, એને એમ થાય છે કે તમે મને સમજો.
કઈ તમારે કરવાની જરૂર નથી. મારો મહિમા સમજો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો. જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. કેટલો મહિમા છે ભગવાનનો, કેટલો મહિમા. સારંગપુરના પહેલા વચનામૃતમાં એણે પોતે એનો મહિમા કહ્યો. મને અને તમને અથવા તો દુનિયાના કોઈ પણ મનુષ્ય શું જીવ પ્રાણી માત્રને સુખનો મહિમા બહુ છે, સુખનું ખેંચાણ બહુ છે, બહુ બધાને સુખી થવું છે, સુખ ભોગવવો છે, ભરપેટ ભોગવવું છે. ભલા સુખ કોને ન ગમે? સદૈવ જીવાત્મા બધા જ સુખથી એકદમ આકર્ષિત છે, જબરજસ્ત પ્રભાવિત છે. સુખથી વિશેષ પ્રભાવ આ દુનિયામાં જીવાત્માને કદી કોઈનો હોય નહીં, પડ્યો નથી, પડશે નહીં. એને સુખ જ ગમે છે, સુખ જ જોઈએ છીએ. બસ એને ખૂબ સુખ ભોગવવું છે હર કોઈ જીવને. ત્યારે ભગવાન સ્વામિનારાયણે સારંગપુરના પહેલા વચનામૃતમાં એવું કહ્યું કે અનંત કોટી બ્રહ્માંડના તમામ સુખ ભેળા કરો. કેટલા? તમામ સુખ. કેટલાના? અનંત કોટી બ્રહ્માંડના તમામ સુખ ભેળા કરો. અને એક પલ્લામાં મૂકો, અને હામા પલ્લામાં અમારી મૂર્તિના એક રૂમાડાના કોટીમાં ભાગનું સુખ મૂકો, તો પણ બોલે આનંદ કોટી બ્રહ્માંડના તમામ સુખો એની બરોબર ના થાય. એટલું બધું અમારામાં સુખ છે, એવું એણે પોતે કહ્યું. પરમેશ્વરે પોતે પોતાનો મહિમા આ રીતે ગાયો. અન્ય બીજા શાસ્ત્રોમાંય હશે, પણ આપણને તો આપણો લાડલો ઈષ્ટ દેવ એની જ્યારે પોતાની વાત કરે ત્યારે બહુ મજા આવે. એ એના સુખની વાત કરે, એના મહિમાની વાત કરે પોતે પોતાના મુખે, ત્યારે એ કેટલી અનોખી ને આનંદદાયી વાત હશે. એ વાતમાં કેટલી કરુણા હશે, એણે કેટલા આપણને પોતાના જાણ્યા હશે ત્યારે એ પોતાની વાત કરે. કેટલું અમારું સુખ છે, કેટલું બધું સુખ, કેટલું સુખ કલ્પના તો કરો. કોઈ દિવસ મેન તમે વિચાર કર્યો છે કે અનંત કોટી બ્રહ્માંડના સુખ એના એક રૂમાડાના સુખના કરોડોમાં ભાગની બરોબર પણ ન થાય? હું અને તમે એક થોડાક સુખ હારો એને ભૂલી જઈએ છીએ. કારણ એટલું જ કે એ સુખનું મહાત્મ્ય આપણને નથી. આપણને સુખનો મહિમા છે. બધાને સુખ બહુ ગમે છે, બધાને બહુ સુખી થવું છે, ભરપેટ સુખ ભોગવવું છે. દુઃખ તો કોઈને એક રોજ જેટલું કદીય જોઈતું નથી. સુખથી હું અને તમે અપરંપાર પ્રભાવિત છીએ, પરંતુ મહારાજના સુખથી નહીં, માયાના સુખથી. આજ આપણો વાંધો છે, આજ આપણો વાંધો છે. માયામાં તો સુખ જ નથી, એમાંય જે કાંઈ સુખ છે એ પરમેશ્વરે નાખેલું છે, પરમેશ્વરે નાખેલું છે. લોટ હોય ને એમાં ગળ પણ ન હોય, લોટમાં ઘી ન હોય. લોટમાં ખાંડ ને ઘી નાખીએ, મસ્ત સ્વાદિષ્ટ વાનગી બને. પણ લોટ તો લોટ જ છે. તમે લોટને એમનામ ફાકો તો તમને કોઈ હવાદ ન આવે, મજા જ ન આવે.
એમ માયા લોટ જેવી છે. ભગવાન સિવાયનું જ્ઞાન પણ કોરા લોટ જેવું છે, એમાં કાંઈ હવા જ ન મળે. સ્વાદ માત્ર, રસ માત્ર મહારાજમાં છે. રસો વૈ સહા, એ જ રસ છે. સમજાય તો સમજાય તો મહારાજ 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 થાય. સુખ જોઈ છે ને, સુખનું સરનામું છે મહારાજ. હું અને તમે ભલા બીજે સુખ ગોતીએ છીએ, શરીરમાં સુખ ગોતીએ છીએ, ઇન્દ્રિયોમાં સુખ ગોતીએ છીએ, મનમાં સુખ ગોતીએ છીએ, ધનમાં સુખ ગોતીએ છીએ, મકાનમાં, મોજ શોખની વસ્તુમાં, પંચ વિષયમાં, સ્ત્રી પુરુષમાં, પુરુષ સ્ત્રીમાં, પોતાના છોકરામાં ઘણા સુખ ગોતે છે, કેટલાક મા બાપમાં સુખ ગોતે છે કે હું એનાથી ઠરીશ ને આનાથી સુખી થઈશ ને આ મને સુખી કરશે. રામનું નામ લ્યો, સુખનું સરનામું એ છે જ નહીં. ભટક ગયે હે હમ સબ ભટક ગયે, વહાં સુખ કભી થા નહીં, હે નહીં કભી હોગા નહીં. સુખનું સરનામું સહજાનંદ. સહજાનંદ સુખકારી રે સલુણી છ, એ સુખકારી છે, બાકી બધું દુઃખકારી છે. કેદી સમજા હે, આ વાત કેદી ગળે ઉતરશે? હજી આપણું મન એમ કે છે આ રૂપમાં સુખ છે, આ સ્પર્શમાં સુખ છે, આ ભોજ્ય ભક્ષ લેહ્ય ચોસ્યમાં સુખ છે, આ ગીત સંગીતમાં સુખ છે, કાંઈ નથી ને. ત્યાં જે દેખાય છે ને, એ લોટમાં દેખાય છે ખાંડ ઘી, એ બહારથી નાખેલા છે. એમ એમાં સુખ જેવું લાગે છે, એ પરમેશ્વરના સંબંધે કરીને, ભગવાનના સંબંધે કરીને અંદર આવેલું છે એ દેખાય છે, ભગવાનનું જ. એમાં કેવું કાંઈ, આપણે એનું માની લીધું. અલ લોટ ક્યાં ગળ્યો છે? ખાંડ છે અંદર. એમ સુખ જે જગ્યાએ જ્યાં ત્યાં જેટલું દેખાય છે તે ભગવાનનું છે, એમાં ક્યાં સુખ છે? આનંદ મૂર્તિ શ્રી કૃષ્ણ તત એવ સુખોદય, તદ ભિન્ના વિષયા સર્વે દુઃખદા માઈ કત્વત. આનંદ મૂર્તિ શ્રી કૃષ્ણ તત એવ સુખોદય, તત એમાંથી જ સુખનો ઉદય થાય છે. અને મહારાજ કે ધર્મે સહિત કિંચિત ભગવાનના સંબંધે કરીને જ જીવ માત્રને સુખ થાય છે. જ્યાં જ્યાં સુખ થાય છે તે ભગવાનના સંબંધે કરીને થાય છે. ભગવાનનો સંબંધ નહીં તો અક્ષરધામમાં સુખ ન થાય. આ તમને કહ્યું તો આ માયામાં ક્યાંથી થાય? એવા મહાસુખરૂપ ભગવાન, એમાં મને તમને ખેંચાણ કેમ ન થાય? આકર્ષણ કેમ ન થાય? સુખનું આકર્ષણ છે તો સુખમાં આકર્ષણ થવું જોઈએ ને, ભલા દુઃખમાં કેમ થાય છે? કારણ એટલું કે દુઃખને સુખ નામથી ઓળખીએ છીએ, અને સુખની તો ખબર જ નથી. એટલે સ્વામી કહે છે સહજાનંદ સુખકારી છે, બાકી બધું દુઃખકારી છે. સહજાનંદને વળગીએ, પકડીએ એને, એને ભજીએ, એને સ્મરીએ, એનું નામ લઈએ, એને ભેટીએ, એને ચૂમીએ, એની સાથે રહીએ, એના મય રહીએ, એને માટે જીવીએ, બસ યહી કરને કહે
कब होगा, यही करने का। जिस दिन होगा उस दिन हम सब सुखी होंगे, वरना सुख की बातें ही होगी, सुख नहीं होगा। यदि सुख चाहिए तो सुख को समझिए, सुख क्या है। सुख बहुत गमे से, दुख गमे से। मेरे महाराजो, दुख गमे से, सुख गमे से। सुख सहजानंद, प्यार करो, प्यार करो। एन पोताना मन ये तमारा मत छे, तमे एनाम छो। एक अणु डिस्टर्बंस नथी, अणु आत्मा ने अने देह ने पुष्कर डिस्टर्बंस छे। हे कई वाते नजीक पणो नहीं। જ્યારે આત્માને અને પરમાત્માને બધી વાતે અતિ નિકટતા છે, દૂરપણું જ નથી, અલગપણું જ નથી, એવા પોતાના પતિ પોતાના નાથ પરમેશ્વરને ભૂલી અને જીવ આ દેહમાં શું સુખ માનીને બેઠો હોય છે। જે શરીરનો આદિ ભાગ જોઈએ તો માતા પિતાની વાસનાથી પેદા થયેલો વિકાર છે। જે દેહનો અંતિમ ભાગ જોઈએ તો રાખ છે। ઘડી બે ઘડી આ દેહ દેખાય છે, એમાં હું અને તમે અભિમાન કરી અથવા તો એ દેહના શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધમાં આસક્તિ કરી અને શું ધૂણ ધૂણ કરીએ છીએ, કુછ સમજ મેં આયા હિ નહીં અબ તક। ક્યાં ક્યાં આજ દિન તક માટે શરીરનો મોહ છોડીએ, શરીરને પકડી લઈએ। બપોરે હું આવું બધું બોલતો હતો, આપણે બે વસ્તુ છે, શરીર છે અને શરીરી છે। આ શરીર છે અને શ્રી હરિ શરીરી છે। બોલો, શરીરની સેવા કરશું કે શરીરીની? બોલો, શરીરમાં રહેશું કે શરીરીમાં? શરીરી જોઈએ છે કે શરીર જ જોઈએ છે? અને ગમે એમ કરીશું તો પણ આ શરીર આપણી સાથે નહીં રહે, નહીં રહે, નહીં રહે। રમેશભાઈનું રહ્યું, રમેશભાઈ જીજાવદનનું, આપણે ભાળી અમે એની પાસેથી જતું રહ્યું, આપણું આવ્યું જ માનો ને ગાડે ઘાલી આગો નહીં કહે, બધાના મોત હાલ્યા જ આવે છે। શરીરથી મારે અને તમારે જુદા પડવાનું છે। કાળ પાડે એ ઠીક નથી, આપણી સમજ આપણને અલગ પાડે એ ઠીક છે। સમજણથી અલગ પડીએ, પરિસ્થિતિથી નહીં, સમજીને અલગ થઈ જાય। અને પરમેશ્વરથી તો આપણે અલગ છીએ જ નહીં, ક્યારેય અલગ નથી, ક્યારેય હતા પણ નહીં, હોઈ શકીએ જ નહીં। કેમ જે એ તો આપણા શરીરી છે, શરીરીથી શરીર ક્યારેય અલગ હોઈ ન શકે, ભેગું જ હોય, જોઈન્ટ જ હોય। એવા ભગવાનને ભૂલી જઈએ છીએ એનો અર્થ એ થયો કે એનાથી અલગ પડી ગયા। એવા પરમેશ્વરને યાદ કરીએ છીએ એનો અર્થ એ થયો કે એમાં જોડાઈ ગયા।
આ વાત સ્મૃતિ અને વિસ્મૃતિ ઉપર જ નિર્ભર છે. અહીંયા બે જળ પદાર્થ જોડાય એવું જોડાણ નથી, પ્લીઝ. અહીંયા જોડાણ ભાવનાત્મક છે. ભગવાનને પામવાની જે વાત છે એ બે લાકડાને ભેગા કરી દઈએ એવી વાત નથી કે આ લાકડું આ લાકડાને પામી ગયું ને આ લાકડું આને ભેગું થઈ ગયું, આને મળી ગયું ને આને મળી ગયા. એ ભાવનાત્મક છે. અર્થાત સ્મૃતિ, ભગવાનની સ્મૃતિ એ જ ભગવાનની પ્રાપ્તિ છે. માટે સ્મૃતિ રાખતા શીખીએ. છૂટક્યો જ નથી પહેલું જ વચનામૃત. મહારાજે આખી જિંદગીમાં વધારે વધારે વજન દઈને જો વાત કરી હોય તો ભજન ઉપર કરી છે. અને ભજન એટલે કે હાથમાં માળા લઈને બેસવું એટલું જ નહીં, ભગવાનની સ્મૃતિ રાખવી એને ભજન કહેવાય. એના ઉપર જ વજન બધા જ શાસ્ત્રો સંતોએ સંપ્રદાયોએ આપ્યું છે. સ્મૃતિ ભગવાન ન ભૂલીએ અને એને સંભાળવા માટે એને પોતાના માનવા, પોતાના માનીએ એટલે પ્રેમ થાય થાય ને થાય, પ્રેમ થાય એટલે એનું ભજન સ્મરણ થાય થાય ને ઊંઘમાં થાય. હાવ સીધો હાવ સરળ આ માર્ગ છે. બીજી વાયડાઈ પડી મૂકી તમે અમારા અને અમે તમારા, આ હાવ સીધો રસ્તો છે. કઈ લાંબા ટ્રેક્ટર ભરીને જ્ઞાનની જરૂર નથી. હાવ ટૂંકું નાનું જ્ઞાન, મહારાજ તમે મારા હું તમારા, મને કાંઈ ખબર ન પડે. સ્મરણ કરો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, જોવો સુખ આવે અંદર. સ્વામિનારાયણ નામમાં જ સુખ માત્ર રહ્યું છે. હું અને તમે બીજી બધી હોશિયારી મારવા જઈએ છીએ ને એમાં સુખથી છેટા થઈ જઈએ છીએ અને દુઃખમાં ગોથું ખાઈને પડીએ છીએ. આઈ બાત દિમાગ મે સહજાનંદ સુખકારી રે 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 સલૂણી છબી વેદાંતિ આરૂપી કહે છે અને ઓલું ન્યાય શાસ્ત્ર અનુમાને લે છે. પેવાલો સંતોમાં રહે છે રે સલૂણી છબી. ન્યાય શાસ્ત્ર એવું કે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય જ. તમે ક્યાંય ધુમાડો ભાળ્યો તો અનુમાન કરી શકો છો કે ત્યાં અગ્નિ, હા અગ્નિ વિના ધુમાડો ન હોય. તમે ક્યાંક ધજા ભાળી તો અનુમાન થઈ શકે છે ત્યાં મંદિર છે, મૂર્તિ છે. અનુમાન કહેવાય. તમે હજી અગ્નિ ભાળ્યો નથી, મંદિર ભાળ્યું નથી, ધજા જ ભાળી છે, ધુમાડો જ ભાળ્યો છે, પણ અનુમાન થઈ જાય. એમ ન્યાય અનુમાને લે છે. એને પ્રત્યક્ષ પ્રગટ પ્રમાણ પુરુષોત્તમને જોયા નથી, બ્રહ્માનંદજીએ જોયા છે. વાલો તે આભિને વાને રે
સલોણી છબી. સુખ નથી જોતો મેરે પ્યારે યુવાનો, સુખ જોઈ છે. તમે સુખથી પ્રભાવિત છો, સુખથી આકર્ષિત છો, સુખની ચાહનાવાળા છો. દેખો, અમે ઘરબાર સંસાર પરિવાર છોડી દીધો એટલે અમારે સુખ નથી જોતું એવું તમે માનશો નહીં. અમારે સુખ જોઈએ છીએ એટલે તો અમે સંસાર વૈરાગ પામીને છોડ્યો. ઘણા લોકો એવું માને કે આ સાધુ સંતોને કોઈ સુખ જોતા ન હોય ને એટલે બધું છોડીને ભાગી ગયા હોય. ખરેખર સાધુ સંતોને જ સુખ જોતા હોય એટલે જ એણે આ કહેવાતા સુખ અને દુઃખ જાણીને છોડ્યા હોય. સાચું સુખ લેવા, સાચું સુખ લેવા. આપણે બધા સુખના પૂજારી છીએ. જીવ માત્ર સુખ જ ઈચ્છે છે અને એ સુખ એટલે સહજાનંદ. સહજાનંદ સુખકારી રે સલોણી છે. વાત ગળે ઉતરવી પડે છે એમાં મજા. સમજાઈ જાય તો કામ થાય. આ બ્રહ્મસ્વામી મને હરિસ્વરૂપ સ્વામી ની વાત કરતા મને ગમી. બ્રહ્મસ્વામી હરિસ્વરૂપ સ્વામી કહેતા, કાંઈ કર્યા વગેરે સુખ આવે ખરું, કાંઈ કરવાનું નહીં, કોઈ વિષય ભોગવાના નહીં. સુખ આવે ખરું, આવે ને ઘસઘસાટ ઊંઘી જાય છે, કેવું સુખ આવે. આપણે ઊંઘમાં શું કરીએ છીએ, કાંઈ કરીએ છીએ, કાંઈ વિષય ભોગવીએ છીએ, થાય કે હોય ખરેખર. સાચું કહેજો, હોવાની કેવી મજા આવે, કોઈ જગાડે તો ગમે જ નહીં, એવી મજા આવે. એ ભાઈ ઊંઘવા દે ને, આરામ. આરામ એક મોટા મોટું સુખ છે. કુછ કરને કી જરૂરત નહીં હૈ, આરામ અપને આપ સુખ હૈ, ખુદ સુખ હૈ. એમ પરમેશ્વરના સ્વરૂપમાં આત્મા બધી વૃત્તિઓ જોડી દે અને ભગવાનને કરતા માને અને પોતે મહારાજના સ્વરૂપમાં મૂર્તિરૂપી માળામાં વિરામ લે, આના જેવું કોઈ મોટું સુખ નથી. અગર હો શકે તો કીજીએ, વો કરને યોગ્ય કામ હૈ. ત્યાં સુખ છે બધું, કાંઈ કર્યા વિને બોલો. કુછ કરને કા નહીં, એને ભગવાનને પામ્યો કહેવાય, એને અનાદિ મુક્ત કહેવાય. આનંદ જ છે આખો, નર્યો આનંદ. અને એ થાય આજ દુનિયાના આજ દેહમાં થાય. થોડુંક સંતોની સાથે નજીકપણું કરી સમજી લો કે કેમ હોય, શું હોય. એમાં સુખ નથી જોતો તો હું સુખની તો વાત કરું છું. ત્યારે હું શેની વાત કરું છું, સુખની તો વાત કરું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, એ તો સુખ છે. બસ ભગવાનને આપણો આત્મા અર્પણ કરીએ, પ્રેમ કરીને પરમેશ્વરમાં વૃત્તિઓ ઉત્પ્રોત કરીએ. કેવળ આનંદ જ છે. કરતાપણામાં દુઃખ છે, એ અહંકાર છે. અહંકારમાં બધા દુઃખ છે. ભગવત સ્વરૂપમાં વિરામમાં કોઈ દુઃખ નથી, કેવળ સુખ જ છે. પણ હું કરું હું કરું એ જે અહંકાર છે, એ અહંકાર મને અને તમને
મૂર્તિ માળામાં વિરામ લેવા દેતો નથી, એક પળો નહીં સાહેબ, એક પળ વિરામ નથી લેવા દેતો અહંકાર. અને અહંકારમાં તો સુખ છે જ ક્યાં? સુખ નહીં. ભગવાનમાં જોડાઈએ, વાત સમજીએ. નિગમ કહે અનુમાને મુનિવરને નાવે ધ્યાને, કેટલાય બેઠા બેઠા ગિરનારની ગુફામાં ભગવાનને પામવા જોવા મથે છે, ધ્યાન કરે છે. તે આવાલો એ ભીનેવાને રે સલુણી છબી, જ સર્વ કરતા જી 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 જી, શાસ્ત્ર માત્ર એને સર્વ કરતા કહે છે, સર્વ કરતા. બાકી હું રહ્યું કે જેના કરતા હું અને તમે છીએ? સાંભળ્યું મારું બેન, સાંભળ્યું? સર્વ કરતા આમ કહી દીધું. સર્વ શબ્દનો અર્થ સમજો છો? સર્વ કરતા એટલે જે કાંઈ થયું છે, થાય છે, થશે, એક્સ વાય ઝેડ એને સર્વ કહેવાય. એને કરતા એને કીધા. તો પછી આ હું તમે કરતા મટતા જ નથી, એનું શું કારણ? આ પાછા આપણે ક્યાં થયા? ખ્યાલ આવે છે મારી વાતમાં? સર્વ કરતા આપણે એને કહીએ છીએ ને પાછા આપણે કરતા રહીએ છીએ, દાંડીઓ મૂકતા જ નથી. ડોશમાં બેઠા ગાડામાં ભારો રાખ્યો માથે, ગાડા ખેડૂએ કહ્યું કે માં હવે ભારો એઠો મૂકી દો, કે ના બેટા બળદને એટલો વજન ખેંચવો નહીં. સેમ પરિસ્થિતિ મારી ને તમારી એવી છે. જેદી અહંકાર પડ્યો મૂકશું તેદી પરમેશ્વરનો સ્વીકાર થશે, અને જેવો પરમેશ્વરનો સ્વીકાર થશે એવો પરમેશ્વરનો આવિષ્કાર થશે, અને જેવો પરમેશ્વરનો આવિષ્કાર થશે એટલે મારે ને તમારે ભગવાનમાં કાયમી જોડાઈ જવાશે અને મહા આનંદ પમાશે. આ વાત આમ જ છે, ચાહે આને આજ સમજો કે લાખ વર્ષ પછી સમજો. અહંકાર તો પડ્યો મેલવો જ પડશે. બોલો શું કરવું છે? હું કરું કરું એ જગનાનતા, સકટ નો ભાર જેમ સ્વાન દાણે, જૂનાગઢમાં 400 વર્ષ પહેલા નરસિંહ મહેતો બોલ્યો આવું. કેમ થાય છે? આમ હું કરું હું કરું એવું થાય છે? મેં કર્યું હું કર્યું હું કરીશ. સર્વ કરતા, આ સર્વ કરતા કીધું પછી આ બીજા બધા આપણે કેમ ચાલુ રહ્યા એમ કહું છું? ભારો હેઠો કેમ નથી નાખતા? હું કરું છું એવી ભાવના છે એ ભારો છે. કરે એ અને માથે લઈએ આપણે, પછી લક 84માં રખડીએ નહીં, તાર બીજું થાય હું? સર્વ કરતા સર્વાધારો
સર્વના આધાર એ છે, બધા એને આધારે છે, એને લઈને છે. તો પણ મને તમને ક્યાંક ક્યાંક એવું મનાઈ ગયું છે કે આ મારે લઈને છે કે નહીં? હું ન આવું તો મારી પત્નીનું, મારા છોકરાનું, આનું શું થાય? લે, તું સર્વાધાર છો. સર્વાધાર નહીં પણ આટલાનો આધાર ખરો. તો પછી ઓલાને સર્વાધાર ન કહેવાય ને, આટલું બાદ કરાય. આપણે જેટલું કરીએ છીએ ને, આપણે જેટલાના આધાર થઈ ગયા છીએ, એટલામાંથી પરમેશ્વરને બાદબાકી આપવી પડે કે એ તમે સર્વાધાર નથી, આટલું વાત કરો. તો પછી કહેવાનું, મેં જો રોટી મોટે ભાગે કરતા, મોટે ભાગે આધાર, એવું છે ભગવાન માટે કે સર્વાધાર ને સર્વ કરતા એવું છે? પાછો આપણે આધાર મટતા નથી, આપણે કરતા મટતા નથી, ભારે કર્યો આપણે તો. સર્વ માહી સર્વથી ન્યારો, બધાની અંદર છે તોય બધાની બહાર છે. પ્રગટ રૂપ તે આ પ્યારો રે સલોણી છવી, પ્રગટ રૂપ તે આ પ્યારો રે હો સલોણી છવી, જગ જીવન અંતરયામી નામ સર્વે નો છે નામી, નંદનો સ્વામી રે સલુણી છબી, નંદનો સ્વામી રે સલુણી છબી. તે આ આ બ્રહ્માનંદનો સ્વામી રે સલુણી છબી, સર્વ નામનો નામી એટલે શું એનો અર્થ કાઢો તમે? સર્વ ધામનો ધામી એનો અર્થ શું કાઢો? સર્વ નામનો નામી, આમાં તો સર્વ નામ, સર્વ એટલે ઓલ ટોટલી એક્સ વાય ઝેડ બધા નામ, એનો નામી છે. આ શું નામ છે? આનો નામી છે. આ શું નામ છે? એનો નામી છે, એમ અર્થ છે. વિદ્વાન એનો અર્થ એમ છે. આ સોફો નામ એનું સોફો, એનો નામી સ્વામિનારાયણ છે. આ ઠેલી શું કરતો? આ ઠેલી નામ છે, એનો નામી સ્વામિનારાયણ છે. એટલે તેને અંતર્યામી કહેવાય. જગ જીવન ઠેલી ઊંચી કરતો, આ જગ છે અને જીવન સ્વામિનારાયણ છે. નામ છે એનો નામી સ્વામી. ધામ એટલે હું, હરેક પદાર્થને ધામ કહેવાય, એના ધામી સ્વામિનારાયણ છે. એમાં રહ્યા છે એ સ્વામિનારાયણ છે. ધામ ના ધામી એટલે વૈકુંઠ ગોલોક બેસાડ નામ લઈ લીધા એમ નહીં. ધામ ના ધામી, અચ્છા જેમાં ભગવાન રહ્યા હોય એને કહેવાય ભગવાનનું ધામ. માનો કે ન માનો, એ વાત ન માનો, માનો. જેમાં ભગવાન રહ્યા હોય શું કહેવાય? અચ્છા બતાવો જોઈએ, ભગવાન ક્યાં નથી તો કોણ ભગવાનનું ધામ નથી? તો કોના એ ધામી નથી અને કોણ ધામ નથી? તમારું નામ શું છે? ખીમા બાપા તમારું નામ.
નામી આ છે, તમે નામી નહીં, ખાલી નામ નામિયા, બધાના નામિયા, બધાનો આત્મા એ છે ને, એ બધામાં રહ્યા છે ને, માટે ધામી છે, એ જેમાં રહ્યા છે એ બધું ધામ છે, એમ એમનો મહિમા છે. જગજીવન અંતરયામી નામ સર્વે નો છે નામી તે આ હામે બેઠા ઈ મહારાજ બ્રહ્માનંદ નો સ્વામી રે સલૂણી છબી સહજાનંદ સુખકારી રે સલૂણી છબી. અચ્છા, સર્વે નામના નામી મહારાજ મનાય છે? યસ નો? સર્વધામના ધામી મહારાજ મનાય છે? નહીં. જગના જીવન મનાય છે? નહીં. અંતર્યામી મનાય છે? સર્વકર્તા મનાય છે? સર્વાધાર મનાય છે? હવે મને કયો કેટલો બધો મહિમા સમજવાનો બાકી છે. પછી હું અને તમે બૂમો પાડીએ કે મારે ભજન થતું નથી, ભગવાનમાં વૃત્તિ રહેતી નથી. ક્યાંથી ભજન થાય? ક્યાંથી વૃત્તિ રહે? મહિમા વિના ભજન થાય? મહિમા વિના વૃત્તિ રહે? આ બધા મહિમાના શબ્દ છે. જગના જીવન છે, એ અંતર્યામી છે, એ નામના નામી છે, સર્વધામના ધામી છે, સર્વકર્તા છે, સર્વના આધાર છે, સર્વની અંદર છે, છતાંય સર્વની બહાર છે. એ બધા જે શબ્દો છે એ પુરુષોત્તમનો મહિમા કહે છે. આપણે એ મહિમા શું શીખ્યા? આપણને તો મહિમા એટલો જ છે કે ભગવાનનું ભજન કરીએ, થોડોક સેવા કરીએ તો ભગવાન થોડાક રૂપિયા આલે, સુખિયા રાખે, મકાન થઈ જાય, છોકરાનું પતી જાય, ઓલો કેસ પતી જાય, ઓલો રોગ મટી જાય, ઓલો વિઘ્ન વયું જાય. આ સિવાય કોઈ મહિમા આરામ હોય તો આ એટલું જ પકડ્યું છે ને, ગોખ્યું છે ને, સમજ્યા છીએ. લાંબુ કાંઈ જાણતા નથી એટલે ભગવાનને આકારે આપણી વૃત્તિઓ થતી નથી. જી 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 બોલો. હે મહારાજો, મનમાં એવું થાય છે ને આ મેં કર્યું તો સર્વ કરતા એને કીધા એ તો ખોટું પડ્યું ને. સર્વ કરતા શબ્દ જ ખોટો પડે ને. આપણે કરતા થયા તો એ સર્વ કરતા થી કહેવાય નહી. આમ છે, લોચો લાગ્યો. આ બધા શબ્દોમાં જે કાંઈ ભગવાનનો મહિમા છે એ બધો ભગવાનના ધામમાં રહેલા મુક્તોને છે. એન બધો મહિમા ખરો આ શબ્દ લખ્યો હોય, બધો સાક્ષાત એને આવો મહિમા વર્તે છે, એટલે જ એ ધામના મુક્ત છે. અને આપણને આવો મહિમા નથી એટલે જ આપણે ધામના મુક્ત નથી, દેહને દુનિયામાં બદ્ધ છીએ. જેથી આપણને આવું મહાત્મ્ય થઈ જશે એટલે આપણે મુક્ત. જે જન્મમાં થશે તે જન્મમાં, જે ઘડીએ થશે તે ઘડીએ મુક્ત. નહીં થાય ત્યાં સુધી બસ એસે એ જીતે રહો, ભજન ભક્તિ કર્યા કરો, સંપ્રદાયો હાંકો અને બોલ બાલા બોલાવો. આ બધું કરવાનું છે જ ને કોકને, તો ભગવાન આપણી પાસે કરાવે, બીજું હું ને આમાં નવું છે. સમજ્યા? શું સમજ્યા? ક્યાંથી લઈને આવ્યા સલૂણી સભી એમ? હા, વાલો તે ભીને વાને રે રે
સલુણી છબી. મેરે પ્યારે યુવાનો, નારણજીભાઈ એકવાર મહારાજની મૂર્તિ દોરતા હતા, એનો ખહરો કરેલો, હજી મૂર્તિ તૈયાર નહોતી થઈ, અને કામ કરતા હતા રાતે, પછી ઊંઘ આવી તો હોઈ ગયા, એમાં એ મૂર્તિ ઉપર એનો હાથ આવી ગયો. એટલે મહારાજ આવીને કહે, અમારું કહું મારા ઉપર વજન આવ્યું. એટલે જાગ્યા કે શું થયું મારા, તો કે હું હેઠે દબાણો તારે. ક્યાં? તો કે હા. તો કે મહારાજ આ તો ખહરો કરેલો છે તમારા સ્વરૂપનો આ લીટો. આમાં ક્યાં હતા? તો કે એમાં હું છું એમ. એવું કીધું, બોલો એવું કીધું, એમાં હું છું કે તમે એમ લીટો દોરો ને ત્યાં હું એમાં આવું છું. બોલો, આપણને એવો મૂર્તિમાં મહારાજને જે ખબર છે કે હું આમાં સાક્ષાત છું, તેવો પ્રગટ ભાવ નથી. એવો પ્રગટ ભાવ નથી. મહારાજને ખબર છે ને કે હું બધામાં છું, એને જેવી ખબર છે એવી આપણને ખબર નથી. એને પોતાને ખબર છે. પેલા બે જણા ગઢડે ગયા, મહારાજ કે લાવો તમને કંઠી બાંધી. તે બે બેઠા, તો ઓલા ને એકને કે તમને તો મેં ત્યાં બાંધી હતી ને, તો કે તો સપનામાં બાંધી હતી. તો કે તમારું સપનું હતું, મેં સાક્ષાત બાંધી છે. મારે સપનું ન હોય ને, એ કે તે તો સપનામાં તમે બાંધી હતી ને, તો કે તમારું સપનું કહેવાય, મારું ન કહેવાય, મેં જ બાંધી હતી. આ બધા શબ્દો, આ બધા ચરિત્રો ભગવાન સ્વામિનારાયણનો મહિમા બતાવે છે. એ કેવા છે, કેમ છે, હું કરે હું નહીં, ક્યારે, એની લીલા કેવી છે. આ બધું સમજાય છે કે કાંઈ સમજાતું જ નથી? પ્રોબ્લેમ છે. હું કહો છું થોડું થોડું સમજાશ. કહત કહત બહુ દિન બીત ગયે, કહત કહત બહુ દિન બીત ગયે, મગજમાં બેઠો નહીં. તમારું નામ પ્રેમજી ભગત, નામી કોણ? તમારું નામ આત્મા, તો નામી કોણ તમારા? સર્વ નામના નામી, સર્વધામના ધામ. તમારા ભગવાન રહ્યા છે તો તમે ધામ થયા. જે રહ્યા છે એ ધામી છે. આવા એક વાત આવી, સર્વે નો સ્વામી, બ્રહ્માનંદ નો સ્વામી, ભગવાનને સર્વે ના સ્વામી કહીએ છીએ ને આપણે, એટલે કે બધાના ધણી, બધાના માલિક, રાઈટ? સાચું. તો આપણી બુદ્ધિમાં કોઈક વસ્તુને વિશે આ વસ્તુ મારી છે એવી ભાવના ખરી? એવું માન્ય ખરા કે આ મારું એમ? તો પછી એને સર્વે સ્વામી કેમ કહેવાય? એટલું બાદ કરવું પડે ને, એ બાદ તો કરતા નથી પાછા આપણે. તમે પ્રભુ સર્વના સ્વામી છો એમ જો આપણે બોલવું હોય તો આપણે બધું બાદ કરવું પડે. આપણે પાછા સ્વામી રહી અને એને પાછા સર્વેના સ્વામી કહી, આવા ખેલ થોડા હાલે. હાલે તો આપણે બધા ખેલ કરવામાં જ રહ્યા છીએ, કાંઈ સમજાત નહીં હશે. બધું ઉલ્લું બનાવવાની જ વાતો કરો. અમને સંતોને છે ને ખોટી નિષ્ઠાન, ખોટો મહિમાન, ખોટું સમર્પણ બતાવીને છેતરવાનું બંધ કરો. હોય એથી 2% ઓછું બતાવો. હો વાર માલિક ચકાસીને બોલો, પછી બોલો.
આ બધું તમારું જ છે ગુરુજી, જેટલા પૈસા જ્યાં વાપરવા હોય જરૂર પડે તો કહેજો. હા, નકરતા હોય તો મને કાંઈ વાંધો નથી, તમે તમારે હોય એવું પાકું તો તમે તમારે આવો ને મેદાનમાં, હું તમે બે લડી લેવો. પણ હારું લગાડવા જો આવ્યા, વાલા થવા આવ્યા, મરી ગયા સમજો, હું છોડીશ નહીં તમને એકે. આ બધાને કહું છું, મારો અવાજ જ્યાં સુધી જાય ત્યાં સુધી જો નિષ્ઠાન મહિમા દેખાડવા હારું દંભ કર્યો તો તમારું ગાડે ખાલીને આવ્યું છે. એ ઘડી કઈ મારે એ દંભ હાલવા દેવા નથી, ન્યાન્યા ભાંડો ફોડવાનો છે, ત્યાં ત્યાં જ બોલ્યો નથી કે વેતર્યો નથી. વેતરાઈ જવું હોય તો જ બોલવું, બાકી આ જ જોડવા કે એટલું બધું નથી, થોડું થોડું કરીશું તો મને કાંઈ વાંધો નથી. હાલી નીકળે હરિભગત થઈને આવી બધી લીલાઓ કર્યા કરો, પાખંડ કર્યા કરો, અને બીજા બધાને તો જગતમાં છેતરતા જશો આમ નામ, પણ ઠેઠ અમારા સુધી અમને છોડતા નથી. ઉલ્લું બનાવવાનો ધંધો અહીંયા ચાલુ ને ચાલુ, સાધુ સંતો હરિભક્તોમાં ચાલુ ને ચાલુ, ચાલી ટેવ પડી ગઈ ને લોહીમાં એક રસ થઈ ગયું પાખંડ ને ઉલ્લું બનાવવાનું, એટલે હવે એ બધી હાલું ચાલુ જ રે. આવા બધા હોય ને એને ઓળખજો સંતો, ને મરી જવું આપણે આમને, એનું કલ્યાણ તો થતા થાય, હારો આપણે ખોટી થતા કરીએ આવા માટે. એ બિચારા એને ઓળખતા નથી, હાવ અજ્ઞાની આપણને ટલ્લે ચડાવે. કાંઈ કોઈ દીમાય જોવું નહીં, તપાસવું નહીં, ચોકસાઈ વાળું જીવન નહીં, અને દીધા કરે જેવું આવે એવું હારું લગાડવા, મોટા થવા ને હારા દેખાવા, મારા આપણને કડે ચડાવી દે. એ તો કડે ચડી ગયેલા જ છે. એ જુવાની આવો સાંભળો છો ને, જો ખોટો મહિમાન નિષ્ઠા બતાવી છે તમારી વાત છે, તમારા બાપા જે હોય તમે સુધરી જાજો. સ્વામિનારાયણ 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 સ્વામી મહારાજ.